नमस्कार दर्शक मित्रों, कच्छ टीवी समाचार में आपनु हार्दिक स्वागत छे। हूँ आपनी साथे जुली पढारिया, जोईए स्थानिक समाचार। छेला नौ दिवसथी कच्छना श्वेत रणमां चाली रहेली रामकथा रविवारना रोज पूर्ण थई गई छे। कांडवांड खाते योजायेली रामकथाना अंतिम दिवसे मोटी संख्यामां श्रावकोए हाजरी आपी हती। वायबल फाउंडेशन द्वारा आयोजित आ रामकथाना उपक्रमे मानस मंगल भवननी पूज्य मोरारी बापुए आध्यात्मिक छणावट कर्या बाद उपसाहार आपता कह्युं के जीवनमां बधुं ज मंगल छे, तेम छतां सात प्रकारना मंगल एवा छे जे शाश्वत छे। तो पूज्य बापुए व्यासपीठ परथी जणाव्युं के जो रणेश्वर महादेवना मंदिरनुं निर्माण कार्य अहीं रणमां ज थशे तो मने खूब ज राजीपो थशे अने मैं तो अहीं सूक्ष्म रीते हृदयमां चित्तमां अने भाविकोना मनमां रणेश्वर महादेवनी स्थापना करी ज दीधी छे। आ कथानुं फळ रणेश्वर महादेवना चरणोमां समर्पित करी मृत्युंजय महादेवने एवी प्रार्थना करी हती के आ देशना सीमाडा साजवता अने ठंडी गरमीमां रात दिवस देशवासीओनी सुरक्षा करता अने हमेशा परिवारथी दूर वसता सैनिकोनो अने देशनी सीमाओनो रक्षण भूतनाथ तमे करजो, તેમ બાપુએ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું। આ કથા દરમિયાન લાખથી વધુ ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો। કથાના અંતિમ દિવસે અંદાજે 11,000થી વધુ લોકો આ રામકથાનો લાભ લીધો હતો। હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર। પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો। જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો, ઘરની આસપાસ પાણી જમા થવા ના દો। અઠવાડિયામાં એક વાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો। બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। યદુનંદન ડેવલોપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરના ઘરનું સ્વપ્ન। સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો। અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। માત્ર ₹1,00,000 ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર। વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલોપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ, 9428214674, બ્લડલાઇન નંબર 02832242425। બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202। ગુજરાતમાં કથળી ગયેલ કાયદો વ્યવસ્થાના વિરોધમાં કોંગ્રેસે ગાંધીજીની પ્રતિમા પાસે મૌન પાળી મીણબત્તી જલાવી। ગુજરાતમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે કોંગ્રેસે ઠેર ઠેર ગાંધીજીની પ્રતિમા પાસે જઈ મૌન પાડ્યું। તે રીતે ભુજમાં પણ કોંગ્રેસની મહિલા મોરચાએ ગાંધીજીની પ્રતિમા પાસે મીણબત્તી જલાવી મૌન પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો। તાજેતરમાં અમદાવાદમાં થયેલ સામૂહિક બળાત્કાર સામે પણ રોષ વ્યક્ત કરાયો હતો। આ બાબતે ઉપસ્થિત નેતાઓએ મંતવ્યો વ્યક્ત કર્યા। આગામી આજે આખા ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આખા ગુજરાતમાં મીણબત્તી જલાવી અને અમારે આજે કાર્યક્રમ મૌન પાળી અને કાર્યક્રમ કરી અને વિરોધ જતાવવાનો છે। આખા ગુજરાતમાં મોટા શહેરો અને નાના શહેરો બધી જગ્યાએ જિલ્લા મથકોએ આવું કાર્યક્રમ આપી અને આનો વિરોધ અમે દર્શાવીએ છીએ અને લોકોને અમે અપીલ કરીએ છીએ કે હવે ખરેખર હદ થઈ છે। લોકો બહાર આવો, જો એમને શરમ નથી, એમને કઈ પડી નથી, આપણી બેન દીકરીઓનું રક્ષણ એ હવે આપણા હાથમાં છે। સર ગોરંજલી,
આજરોજ અમે કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં જે જળવાઈ રહે એના માટે ભેગા થયા છીએ કે અહીંયા જે છોકરીઓ પર બળાત્કાર, લૂંટ, ચોરી જે પણ ગુજરાતમાં અથવા તો અન્ય કોઈ પણ રાજ્યમાં બનો બનતા હોય એ માટે, તો આપણે વિચારીએ તો ગુજરાતની કોઈ પણ છોકરી અથવા નારી કે 8 વર્ષની બાળકી હોય કે 80 વર્ષની વૃદ્ધા સિવાય કોઈ પણ આજે ઓલું છે જ નહીં. અને પોલીસ તંત્ર હોય કે સરકાર, ફક્ત ચૂંટાયા પછી પ્રચાર પ્રસાર કરી અને ચાલ્યા જાય. 14 તારીખે મકર સંક્રાંતિના રોજ જે અમદાવાદમાં નારણપુરા ખાતે જે છોકરીની બળજબરીથી હત્યા કરવામાં આવી એના અનુસંધાને, કે જો દિલ્હીમાં થયું ત્યારે ભાજપ સરકાર બોલી હતી કે કેન્દ્રમાં બેઠેલી સરકારને દેખાતું નથી, તો હવે એ જ સરકાર કેન્દ્રમાં છે તો એ જ પ્રશ્ન અમને પૂછવાનો છે કે હવે આપશ્રીને ત્યાં દેખાતું નથી કે ગુજરાતની જો છોકરી ઉપર થતું હોય તો દેશની ગમે તે છોકરી ઉપર આવી રીતે અત્યાચાર થઈ શકે છે. એ રીતે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરી પ્રજામાં જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 2, સ્પેશિયલ વ્રજભૂમિ સહ હરિદ્વાર ઋષિકેશ દર્શન, સાથે ગોકુળ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, રમણ રેતી, બરસાણાના દર્શન પણ ખરાચ. આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, બસ અને ઓટો દ્વારા સ્થાનિક દર્શન, રુચિકર ભોજન અને ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના યમુના તથા ગંગા સ્નાન, પ્રવાસ દિવસ 10 દિવસ અને 9 રાત્રિ, યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાથ, આ બધું માત્ર ને માત્ર 950ના 6 હપ્તા સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો, રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 0283624-6625, મોબાઈલ નંબર 9909-51097, 9909-51090, ઈમેલ devyatrasangh@yahoo.co.in. સ્વાઈન ફ્લુથી લોકો ભયભીત થયા. કચ્છમાં સ્વાઈન ફ્લુ પર કાબુ મેળવવા આરોગ્ય તંત્ર નિષ્ફળ. જ્યારે જ્યારે કોઈ પણ રોગ ઉપાડો લે ત્યારે જ આરોગ્ય તંત્ર જાગે છે, બાકીના દિવસોમાં ઊંઘતું જોવા મળે છે, જે બાબત લોકોના સ્વાસ્થ્ય માટે યોગ્ય કહી શકાય નહીં. શરૂઆતથી જ તંત્ર જો જરૂરી વ્યવસ્થા કરી દીધી હોત તો સ્વાઈન ફ્લુનો આંકડો 29 પર પહોંચ્યો ન હોત. ઠંડી વધતાની સાથે જ સ્વાઈન ફ્લુના રોગે પણ પોતાનો સકંજો મજબૂત બનાવ્યો છે, જેને કારણે રવિવાર સુધીમાં 26 જેટલા દર્દીઓ સ્વાઈન ફ્લુનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે રવિવારે વધુ 3 કેસના પરીક્ષણમાં પોઝિટિવ લક્ષણો જોવા મળતા સ્વાઈન ફ્લુના દર્દીઓનો આંક 29 પર પહોંચ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે દિન પ્રતિદિન વધતા જતા સ્વાઈન ફ્લુના કેસ ઉપર બ્રેક મારવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર ઊંધા માથે કામ કરી રહ્યું હોવા છતાં કોઈ પણ અસર થતી નથી. અત્યાર સુધીમાં લેવાયેલા નમૂનાઓમાંથી 26 પોઝિટિવ આવ્યા છે, તે પૈકી એકનું મોત થયું છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી માર્ચમાં દેખાતો સ્વાઈન ફ્લુ જાન્યુઆરીથી જોવા મળતા સંબંધિત વર્તુળોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. હાલમાં તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ઘરોઘર દવા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટોરી બાય કૌશિક છાયા. શું થયું તને? તમારી સેલેરી પ્રમાણે તો આપણે ક્યારે પણ પ્લોટ નહીં ખરીદી શકી. અરે એવું નથી, જો આજે જ મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે હનુમાન ડેવલપર્સ દ્વારા નવી સ્કીમ લોન્ચ કરાઈ છે, તો ચાલ આપણે ત્યાં જઈએ. જેમાં તો રમેશભાઈ, તમારી કોડા પુલવારી સ્કીમ જોઈ બહુ આનંદ થયો. આપણી 4 જે સ્કીમોમાં કામ કર્યું છે, 200 પ્લોટનું ને એ બધું દસ્તાવેજ ને બધું બરાબર થઈ ગયું છે, એટલે હવે આમાં છે ને મારા 50 પ્લોટ બુક કરશો. નમસ્તે સર, તમારી એડ મેં ન્યૂઝપેપરમાં વાંચી, તો તમારી નવી સ્કીમ ધૂન રેસિડેન્સી વિશે થોડી જાણકારી આપશો? શું
શું આપ જાણો છો કે અમારી ન્યૂઝ ચેનલના દરેક કર્મચારી ઉપર 3 લાખથી વધુ લેણું છે? સાંભળીને કદાચ વિચારતા થઈ ગયા હશો, પણ ભારતના દરેક નાગરિક ઉપર 3 લાખથી વધુ રકમનું વિદેશી લેણું છે. ભારત ઉપર વિદેશી લેણું 4207 અબજનું થવા જાય છે. આ અંગે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી અને વિદ્યાર્થીઓએ વિચારો વ્યક્ત કર્યા. ભારતનું કુલ દેવું 4207 અબજ રૂપિયા છે. ઘણી વખત આપણે આ ફિગર વાંચીએ તો એમ લાગે કે આટલું અધધ દેવું છે અને આપણો દેશ કેમ ચાલતો હશે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આ દેવું કેટલું જોખમકારક છે, કેટલું પ્રગતિ માટે ઉપયોગી છે, તો આપણી કને કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા સાહેબ આપણી સમક્ષ હાજર છે, તો તેમની પાસે સમગ્ર બાબતની છણાવટ કરી. પહેલી વાત તો એ કે કોઈ પણ દેશ માટે વિદેશી દેવું ક્યારેય સારું હતું, પણ આ વિદેશી દેવું આપણે લેવું શા માટે પડ્યું એ પ્રશ્નના ઊંડાણમાં આપણે જવું પડે. કોઈ પણ દેશ જ્યારે પોતાનો વિકાસ કરવા માંગતો હોય ત્યારે એ પોતાની પાસે એટલું નાણું ન હોય ત્યારે એ પરિસ્થિતિમાં પણ વિકાસ કરવો હોય ત્યારે એ બીજા અન્ય દેશો પાસેથી કે અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી નાણાં ઉછીના લે છે, જેને આપણે વિદેશી દેવું કહીએ છીએ. તો એનો અર્થ થાય કે વિકાસ કરવા માટે આપણે વિદેશી દેવું લીધેલું છે. આપણા ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે દેવું પીવો, દેવું કરો અને ઘી પીવો. એટલે આપણે આપણા દેશનો વિકાસ કરવા માટે આ વિદેશી દેવું લીધેલું છે, પણ આ વિદેશી દેવું લઈને આપણે આપણો વિકાસ કેટલો કરી શકીએ છીએ એ સૌથી મહત્વની વાત છે. બદનસીબે અત્યાર સુધી આઝાદીથી શરૂ કરીને આજના દિવસ સુધી આપણી સરકારે એડીબી, એશિયન ડેવલપમેન્ટ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક કે વિશ્વના કેટલા બધા દેશો પાસેથી ઘણા બધા રૂપિયાનું દેવું લીધેલું છે. 4207 અબજ ડોલર એટલું વિદેશી દેવું આપણે ત્યાં થયું છે. એટલે પ્રતિ વ્યક્તિ આ દેવું છે 3,78,000 રૂપિયા થાય છે પ્રતિ વ્યક્તિ. ભારતના પ્રતિ વ્યક્તિનું આ દેવું 3,78,000 રૂપિયા સમથિંગ થાય છે. તો આટલું બધું વિદેશી દેવું માથાદીઠ હોય તો આપણે જ્યાં સુધી આપણને વિકાસના ફળ ચાખવા નહીં મળે ત્યાં સુધી આપણે આ દેવું કરી દેવું ચૂકવી શકીશું નહીં. આપણા માટે એક મોટું એક ચિંતાનો વિષય છે. મારું નામ ભાટી હીરાલાલ શંકરભાઈ. વિદ્યાર્થી તરીકે મારું એવું માનવું છે કે 68 અબજ ડોલર જે વિદેશી દેવું છે તો એ આપણે વિકાસ કરવું છે અને આપણી પાસે નાણાં પૂરતા પ્રમાણમાં નથી એટલે વિદેશી પાસેથી નાણાં સહાય લેવામાં આવે છે. દેવું 2 પ્રકારનું હોય શકે, હકારાત્મક અને નકારાત્મક. જો તેનો ઉત્પાદકીય ઉપયોગ કરે તો આપણે દેવું કોઈ વ્યક્તિઓ ચૂકવી શકશે, આપણો દેશ ચૂકવી પણ શકશે. મારું નામ મહેતા બીજલ છે અને હું ઇકોનોમિક્સ સેમેસ્ટર 4માં અભ્યાસ કરું છું. અને જેમ કે આપણા દેશમાં જાહેર દેવું છે એક તો એમ બોજારૂપ જ માનવામાં આવે છે, કારણ કે એનું જેટલો ઝડપી વિકાસ થાય છે પણ તેનું વિદેશી સંસ્થા પાસે તેના દ્વારા લોન લેવામાં જ આવે છે. એનું એ મુખ્ય કારણ એ છે કે જેમ જેમ વિકાસ જો ઝડપી વધતું જાય તેના માટે આપણે જાહેર દેવાનું પ્રમાણ થોડું અટકાવવું જરૂરી બને છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ગુજરાતમાં પહેલી વાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યુ બ્રાન્ડ સેવા. ભુજ થી અમદાવાદ અને અમદાવાદ થી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજ થી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના સંગે સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ, ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદ નગર ગાર્ડન, ફોન નંબર 0792657649 યા 2657711 યા મોબાઈલ નંબર 9925244251 વેબસાઇટ www.pateltoursandtravels.com યા www.pttbus.in. તાજેતરમાં સમાચાર આવ્યા કે અમેરિકામાં 18 વર્ષની છોકરીએ તેના પિતા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને તેના પિતાના બાળકની માતા પણ બનશે તેવું જણાવ્યું. સમાજ કેટલો નૈતિક અધપતનના રસ્તે જઈ રહ્યો છે તે આવી બાબતો ચિંતા પ્રેરે છે. જોઈએ એક ખાસ અહેવાલ. દર્શક મિત્રો, જ્યારે અમુક સમાચાર સાંભળીએ ત્યારે આપણે એમ લાગે છે કે સમાજમાં નૈતિકતા ક્યાં જઈને પહોંચી છે. આજે એક કિસ્સો વાંચ્યો કે અમેરિકામાં એક પુત્રીએ પિતા સાથે
લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને બે વર્ષથી ઓલરેડી સાથે રહે છે અને તેના બાળકોની માતા પણ બનવાની છે. તો આ કેટલું નૈતિક છે, સમાજ ક્યાં જઈ રહ્યો છે અને શું મેસેજ આપે છે આવી બધી બાબતો. તો આપણી પાસે ભુજની ગર્લ્સ કોલેજના કેટલાક ટીચર્સ આપણી સમક્ષ હાજર છે, તેઓ બહુ જ એ પુખ્ત છે અને એવા વિચારો પણ સારી રીતે પોતાના વ્યક્ત કરશે કે ક્યાં સમાજ જઈને બેઠે. મેરા નામ મનીતા વર્મા. દેખા જાય તો એ સમાજ કો એક ગલત સંદેશ પહોંચા રહા હે, ક્યોંકિ પિતા और पुत्री की जो संबंध है वो मर्यादा के बंधे हुए पवित्र संबंध है. अगर पिता पुत्री इस तरह के संबंधों में बंधेंगे तो दूसरे संबंधों की तरफ तो हम क्या सोच सकते, वो कुछ सोच ही नहीं सकते. बहुत ही गलत, हमें ये नेगेटिव सकारात्मक जगह नकारात्मक दृष्टि की तरफ ये लेके जाता है. मैं तो ये कहूँ कि एक पिता के दिमाग में ये बात आनी भी नहीं चाहिए कि वो अपनी पुत्री के साथ इस तरह के संबंध स्थापित करे, क्योंकि वो उसी का एक अंश है. और साथ में पुत्री को भी जब पिता जीवन से इतनी छोटी से लेकर बड़ी करता है, जवान बनाता है, तब तक पिता उसे आशीर्वाद के रूप में देखता है, अपनी संतान के रूप में देखता है, तो पुत्री को भी ये कर्तव्य है कि वो इस दृष्टि से ना देखकर एक आदरणीय व्यक्ति के रूप में देखे उसे. मारू नाम ठक्कर वैशाली छे. सांभळ्यु वांच्यु घणो दुख थयो. દરેક સ્ત્રી, આપણો આખો સમાજ જ્યારે બે જાતિઓમાં વહેંચાયેલો છે, સ્ત્રી અને પુરુષ, તો સ્ત્રી પાસે ઘણા બધા સંબંધો છે, ભાઈ છે, પપ્પા છે, કાકા મામા, જે પણ સંબંધો છે. જો આવું વારંવાર થતું રહેશે તો સમાજ ખાલી સ્ત્રી અને પુરુષનો બની જશે. ત્યાં કોઈ ફાધર નહીં હોય, કોઈ બ્રધર નહીં હોય. તમારી સામે આવનારો દરેક વ્યક્તિ ખાલી પુરુષ હશે. વિચાર કરો કેટલા મોટા પ્રમાણમાં પરિવર્તન, અને આ કોઈ સારું નથી, ક્રાંતિ નથી, આ આપણે અધોગતિ તરફનું એક વલણ છે. જે આ વાત સાંભળી ત્યારે દુઃખ પણ બહુ થયું અને સાથે આશ્ચર્ય લાગ્યું કે આવું થઈ જ કઈ રીતે શકે. કારણ કે પિતા કે જેને આપણે દ્રષ્ટિથી જોઈ જ ન શકીએ, પિતા એટલે એક એવી વ્યક્તિ જેની સામે આપણને હુંફ મળે, જેમાં એક રક્ષણ મળે કે બસ પિતા છે ને મારી સાથે, એટલે મને કોઈ પણ જાતની તકલીફ આવવા દેશે જ નહીં. અને પિતા પણ આપણા બહારના દેશોમાં કદાચ જે થાય એ એટલો તો મને વિશ્વાસ છે જ કે ભારતમાં તો કોઈ દિવસ આવું થઈ જ ન શકે. કારણ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, જેમ બેને કહ્યું એમ કે ભાઈ પિતૃદેવો ભવો માતૃદેવો ભવો, એ ભારતમાં તો આપણે ભગવાન સમાન પિતાનો દરજ્જો છે જ, તો ભારતીય પ્રથામાં તો પિતા અને પુત્રી વચ્ચેનો એક અલગ જ સંબંધ છે કે પિતા અને એક પુત્રી એક આદર્શ તરીકે જ જોતી હોય છે. અને એનામાં કોઈ દિવસ એવી કલ્પના કરી શકે જ નહીં. અને એના માટે કને જ્યારે આવું સાંભળ્યું છે તો આપણે ઈચ્છીએ કે ભારતમાં કોઈ દિવસ એ પ્રથા લાગુ પણ ના પડે, વર્લ્ડમાં બી આવું ના રહે. વર્લ્ડ સંબંધ પણ કદાચ મને એવું લાગે છે એના માટે જવાબદાર આપણે જ છીએ. જ્યારે આજે એટલી હદે સમાજમાં જે બધી મર્યાદાઓ ઓળંગાતી ગઈ છે, ભૂતકાળમાં એક એવો સમય હતો કે જ્યારે સ્ત્રીને પડદામાં રાખવામાં આવતી હતી, કદાચ એના પાછળનું આવું જ કોઈ કારણ હોઈ શકે. અત્યારે જ્યારે પિક્ચર આપણે જોઈએ છીએ, ઇવન જ્યારે ડાન્સ શો જોઈએ છીએ, એનામાં કેટલી હદે નગ્નતા આવી ગઈ છે, કેટલી હદે ખુલ્લાપણું આવી ગયું છે. એના માટે અને આપણે જ્યારે બિંદાસ બેસીને જો પિતા સામે જોઈ શકીએ, કદાચ આ બધી મર્યાદાઓ જ્યારે આપણે ઓળંગીએ છીએ ત્યારે આ સમસ્યા ઊભી થઈ જાય. જો આ મર્યાદાઓ ન ઓળંગી હોત તો કદાચ આજે આટલી ખરાબ પરિસ્થિતિ આપણી સમક્ષ આવીને ઉભી રહી હોત નહીં. ધન્યવાદ. અરે શર્માજી, યે પાણી લેકે કોઈ નયા કસરત કર રહે હો ક્યા? અરે નહીં, ગેસ ખતમ હો ગઈ હૈ, ઇસલિયે ધૂપ સે પાણી ગરમ કર રહા હું. અબ એસી ઠંડ મે ઠંડે પાણી સે નાના અપને બસ કી બાત નહીં હૈ. અચ્છા, તો આપ બિના સમજ હી નિકલે. અરે ક્યા બાત કર રહે હૈ આપ? એક મિનટ સમજાતા હું. શર્માજી, અગર આપ યુરાટોમ સોલર વોટર હીટર લગવાતે તો ગેસ કા પૈસા બચાતે ઓર ગરમ પાણી ફ્રી મે હી પાતે. ઇતની ઠંડ મે ગરમ પાણી? હા હા, યુરાટોમ સોલર વોટર હીટર દેતા હૈ ઠંડી મે ભી ગરમ પાણી કી ગેરંટી. ઓર હા, અબ તો 8 સાલ કી વોરંટી ભી ઉપલબ્ધ હૈ. અરે કહાં ચલ દિયે યુરાટોમ લેને? સમજદાર લોગો કી પસંદ યુરાટોમ સોલર વોટર હીટર. યુરાટોમ સોલર વોટર હીટર માં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યુ વર્સાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ, નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984, 9427272620. ઈમેલ newvarshaniilectrical@hotmail.com. ભુજ તાલુકાના મમવારા ગામના રબારી સમાજે આજે ગામના જ એક માથાભારે યુવક વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
મમવારા ગામના રબારી સમાજના આગેવાનોએ આજે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માથાભારે શખ્સની ચુંગાલમાંથી બચાવવા માંગ કરી છે. વિશાકાના નાથા રબારી નામનો શખ્સ છેલ્લા 3 વર્ષથી રબારી સમાજને હેરાન પરેશાન કરે છે, તેમજ દરરોજ રબારી સમાજના કોઈ વ્યક્તિ સાથે મારપીટ કરે છે. આવા શખ્સ પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ મમવારાના રબારી સમાજે અધિક કલેક્ટર પાસે કરી છે. નરસિંહભાઈ, હવે અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ. કોની ફરિયાદ છે? વિશાકાના રબારી. હા, એ અમારા રબારીઓ માલધારી અમે ઝીણા જાડા માણસોને બહુ તકલીફ દે છે, હેરાન કરે છે, ધમકી દે, ત્યાં છે તેમ છે, વળી 5-25 રૂપિયા પડાવે છે, બહુ હેરાન કરે. બધા રબારી કક્ક થઈ ગયા છે. અવારનવાર મારા કણે આવે જ છે. મેં કીધું બરોબર છે, ગામને સમાજ રીતે રહ્યો, એ માણસો નથી રહેતો તો આગળ જવું ખપે છે. અમને કક્ક કરી નાખ્યા છે. હવે કક કરતાં કોઈ છોકરા હાથ ઉપાડે કેમ કરે, એના કરતાં પગલું જે કાયદાનું લેવું એ બરોબર છે. એ કાયદા રીતે અમે આવ્યા છીએ. કાયદો કાયદાની કલમ કરશે તો અમારે કાંઈ નથી કરવું, નાકે આગળ શું થશે એ કોઈ વિચાર નથી. મમવારા રબારી સમાજમાંથી આવીએ છીએ. અમારી રજૂઆત એ હતી કે અમારા ગામની અંદર અમારી જ સમાજનો એક શખ્સ છે જે વિશાકાના રબારી કરીને, જે બધા અમે મારામારી અને ધાકધમકી વધારે કરે છે. છેલ્લા 3-4 વર્ષથી એનો ત્રાસ છે. હા સાહેબ, અગાઉ 3 ફરિયાદ એના ઉપર નોંધાયેલી છે, છતાં એના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અને ઉપરથી કોઈ ગરીબ માણસોને ધાકધમકી કરીને ઉપરથી ખોટી સાચી ફરિયાદો કરી આવે. આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા સાહેબ. કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું ને, અને જેમ બને એમ જલ્દીથી જલ્દી એના ઉપર કડક કાર્યવાહી થાય તેવા પગલાં લેવા વિનંતી કરી છે કલેક્ટર સાહેબને. અમે જો ટ્વિંકલ આપણા સપનાનું ઘર. વાવ, ઇટાલિયન ટાઇલ્સ, નાઇસ કિચન, વન્ડરફુલ રૂમ, ડ્રીમ, ગ્રેટ કલર કોમ્બિનેશન ના. જો ટ્વિંકલ આ આપણો માસ્ટર બેડરૂમ. આપણે ઓધો હોમ્સ ની ઓફિસ જ જવું પડશે. ભારતના પીઢ કાર્ટુનિસ્ટ આર કે લક્ષ્મણની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આર કે લક્ષ્મણને 2010માં સ્ટોકનો હુમલો આવ્યા બાદ તેમને લકવો થયો હતો. તેમ છતાં તેઓ આ કાર્ટૂન બનાવવાની તેમની શૈલીને અવિરત ચાલુ રાખી હતી. આર કે લક્ષ્મણની તબિયત લથડતા તેમને દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આર કે લક્ષ્મણ ભારતના વિખ્યાત કાર્ટુનિસ્ટ છે. તેમણે પોલિટિક્સ પર જોરદાર, ધારદાર, સચોટ, અછકલાઈ વગરના કાર્ટૂન બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવસેનાના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરે ને આર કે લક્ષ્મણ સારા કાર્ટુનિસ્ટ હતા અને આર કે લક્ષ્મણ બાલાસાહેબ ઠાકરેના શિષ્ય છે. આર કે લક્ષ્મણે કાર્ટૂન બનાવવાની શરૂઆત બાલા સાહેબના હાથ નીચે કરી હતી. આજના કાર્ટુનિસ્ટ કોઈને આજના કાર્ટુનિસ્ટોમાં ડંખ વધારે જોવા મળે છે, જ્યારે આર કે લક્ષ્મણના કાર્ટૂનમાં ડંખ નહીં પણ સચ્ચાઈના કાર્ટૂનો જોવા મળતા હતા. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક, તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે.
સરનામું સુકન્યા સાડી વાઘડ 2-24 વાડીની બાજુમાં વાણિયાવાડ ભુજ કચ્છ એક કે ઝાલા મોબાઈલ નંબર 9979462165 DN ઝાલા મોબાઈલ નંબર 9712346028 તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ભુજના એરપોર્ટ રોડ પર આવેલા શમા ફળિયામાં સશસ્ત્ર ધીંગાડું સર્જાતા એક જ પરિવારના 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલો જૂની અદાવતને કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. થોડા દિવસો અગાઉ પણ આ જ પરિવારના 2 શખ્સો પર હુમલો થયો હતો. થોડા દિવસો અગાઉ ખારી નદી વિસ્તારમાં દારૂના અડ્ડા ચલાવતા લોકો નદી પાસે દારૂ બનાવવાનો આથો ખુલ્લામાં ફેંકી દેતા હતા. આ બાબતે આ પરિવારના યુવાનોએ દેશી દારૂનો આથો ખુલ્લામાં ન ફેંકવા કહ્યું હતું. ત્યારબાદ શમા પરિવારના 2 વ્યક્તિઓ પર હુમલો થયો હતો અને આજે આ જ વાતનું મન દુઃખ રાખી 10-12 લોકોએ શમા પરિવારના 7 લોકો પર શસ્ત્રો વડે હુમલો કર્યો છે, જેમાં બિબાલ હુસેન શમા, મામદ કમા, મામદ હુસેન, ઉમર મલુ, હસન સમા, હસન કમા અને અલ્લાના હસન પર 10-12 લોકોએ હુમલો કર્યો હતો. આજે બપોરે ઘરમાં ઘૂસીને કુહાડી, ધારિયા અને ભાલા વડે હુમલો કર્યો હતો, જેમાં શમા પરિવારના 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સર, મારું નામ છે સમા મિયામલુ. અમે 15 દિવસ પહેલાં અમે 26 તારીખના અમે આયોજન પત્ર દીધું છે. DSP ને કલેક્ટર સાહેબને બધાને અમે આયોજન પત્ર દીધું. અમને હજી બી નુકસાન છે. આજે એ લોકો લગભગ 15-20 જણા અમારા ઘરે ચડી આવ્યા, અમારા માણસોને ધસી નાખ્યા ને એ ભાગી ગયા બધા ગણખા. સમજ્યા? આજે હજી પણ અમને ધમકી આપે છે. અમે હજી પણ તમને મૂકશો ને, અમે નહીં મૂકીએ. અમારો બધો અમારો પોલીસ અમારી છે, અમે પોલીસને આપતા દઈએ છીએ. એમ એ વાતો કરે છે કે અમને હજી બીક છે. સાહેબ જબાર નૂર મહમદ, ઇસાક નૂર મહમદ, રજાક નૂર મહમદ, ઇસ્માલ નૂર મહમદ, કારણ કાંઈ નથી. દારૂ બનાવે છે. અમે કીધું દારૂ નથી બનાવો. અમારી ગાયો ત્યાં છે એટલે અમે કીધું કાચો તમે નીચે દોરો છો એના ઉપર મગજમારી હાલે છે. રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા, ચેરમેન શ્રી સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત કચ્છ, આપશ્રીની ઉપરોક્ત પદે વરણી બદલ ખૂબ ખૂબ અભિનંદન. સુબેધક શારદાબેન બટુકભાઈ અબોટી, સરપંચ ભાવેશભાઈ બટુકભાઈ અબોટી, પત્રકાર દિવ્ય ભાસ્કર, જાદવજીભાઈ મીઠુભાઈ ગજરા, પૂર્વ માજી ઉપસરપંચ, શ્રી લુણીમા પકવાન સેન્ટર ધવલ અબોટી, ગામ ધુણે. હાર્દિક અભિનંદન પરસોત્તમભાઈ વિશ્રામભાઈ રવાણી, નખત્રાણા તાલુકા પંચાયત સત્તા પક્ષના નેતા, નખત્રાણા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, આપશ્રીની ઉપરોક્ત હોદ્દા પર વરણી થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. સુવેચક મનસુખ પી રવાણી, ગોપાલભાઈ નારણભાઈ સાંકલા, ચંદુભાઈ અર્જુનભાઈ પટેલ, પરબતભાઈ માવજી રવાણી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ TV સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.